પ્રદૂષિત નદીઓને લઈને ગુજરાત દેશમાં પાંચમા ક્રમાંકે આવે છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 20 જેટલી પ્રદૂષિત નદીઓ અને ઝરણા છે. પ્રદૂષિત નદીઓમાં સાબરમતી, મહી અને નર્મદા જેવી મોટી નદીઓનો સમાવેશ થાય છે. જો કે પ્રદૂષિત નદીઓમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે, જ્યાં 49 જેટલી નદીઓ પ્રદૂષિત છે. ગુજરાત અને દેશભરમાં કેમિકલ ઉદ્યોગના કારણે નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગુજરાતમાં સાબરમતી, નર્મદા, મહી અને તાપી જેવી નદીઓમાં પ્રદૂષણની માત્રા દિવસે ને દિવસે વધી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે સાબરમતી અને મેંઢોળ નદીનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઉલ્લેખનીય છે કે ગંગા નદી પછી કેન્દ્ર સરકારે આ મેંઢોળ નદી પાછળ સૌથી વધુ બજેટ ફાળવ્યું છે. ગંગા નદી માટે ઉત્તરપ્રદેશમાં 970.24 કરોડ, પશ્ચિમ બંગાળમાં 411.26 કરોડ અને બિહારમાં 216.46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા પાણીને કારણે પ્રદૂષણ વધ્યું છે. ભાદર હોય કે સાબરમતી હોય, નર્મદા હોય કે અંબિકા હોય, ગુજરાતની નદીઓ અતિશય પ્રદૂષિત થઈ ચૂકી છે. દેશમાં 4 નંબરે છીએ. એટલું જ નહીં, ગુજરાતના દરિયાકાંઠે કેમિકલોના ગઠ્ઠાઓ અત્યારે આવી રહ્યા છે. ગામમાં ગંદકી બહુ થાય છે, આનું શાકભાજી પણ થાય છે, મચ્છરનો બહુ ફોલ્ટ છે, સોનું ચાંદી પણ કાળું પડી જાય છે. વારંવાર અમે રજૂઆત આગળ બહુ પણ કરી છે, પણ કોઈ પાણીનો નિકાલ જ નથી આવતો. ખાસો ટાઈમ થયો, હમણાં 2 દિવસ પહેલાં પણ ફેક્ટરીવાળાને કીધું તો કોઈ લેવા તૈયાર જ નથી, એક્શન કોઈ લેવા માંગતા નથી. સાબરમતી, મહી અને નર્મદા જેવી નદીઓમાં સતત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીઓમાં પ્રદૂષણને લઈ કરેલા એક સંશોધનમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દક્ષિણ ભારતની 4 અને અસમની 1 નદી છોડીને તમામ નદીઓ પ્રદૂષણના માપદંડમાં નાપાસ થઈ છે. દેશની 40 મોટી નદીઓમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ જોવા મળ્યું. આ નદીઓ 28 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ રહી છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા એક રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદીને ગુજરાતની સૌથી વધુ પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં મસમોટા ખર્ચ કરાયા છે, જ્યાં અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે. તેમ છતાં નદીને સ્વચ્છ નથી રાખવામાં આવતી. ચોમાસામાં તો ઘણી વાર પાણી અંદર આવી જાય છે. હવે અમારે તો નીચે ઘર થઈ ગયા આના કારણે, અને પાણી તો એટલું બધું ગંદુ છોડે છે કે રાત્રે એટલી બધી વાસ આવે છે કે રહેવાતું નથી. અને ઘરમાં બાળકો બીમાર પડી જાય છે, અને મચ્છર બી બહુ પડી જાય છે. કેમિકલ વાળું નકરું પાણી આવે છે, અને અમારું વરસાદનું પાણી જે જવાનું હતું ને એ રીવે બંધ કરી નાખ્યું. એ લોકોએ આઈને પાણી કરી તો અમારું પાણી પણ અંદર જતું નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કોર્પોરેશને નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા પરવાનગી આપી છે, જેના કારણે પ્રદૂષણ હદ વટાવી ગયું છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.